ભારત સરકાર, ગુજરાત સરકાર, વિશેષ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. અને નરેન્દ્રભાઈના એ સ્વપ્નને સાકાર કરવામાં જે જે ખેડૂત ભાઈઓએ, જે જે કાર્યકર્તાઓ, જે જે આનેસુરીઓ, જે જે આ કાર્યમાં ભળ્યા છે, સર્વને પણ ખૂબ ખૂબ અભિનંદન. વસ્તુ તૈયાર થાય પણ એને જે સાચવવી અને આવે ગયેલા બધાને બતાવવા માટેનું જે વ્યવસ્થા, એ વ્યવસ્થા તંત્ર પણ અદ્ભુત છે. નરી આંખે જો કોઈ આવે તો એમ થાય કે ઓહો, કેવી અદ્ભુત જગ્યામાં આવ્યો છો, રોડ એટલા સરસ, આજુબાજુનું વ્યવસ્થા એટલી સરસ, એન્ટર થાય તો બધું આખું જે આખો માહોલ છે એ ખરેખર ખૂબ અલૌકિક છે. એનું જે એડમિનિસ્ટ્રેશન છે અને કાર્યકર્તાઓ છે અને કર્મચારી ગણ છે, એ ખરેખર આટલી મોટી સંખ્યામાં માનવોની અવર જવર છે છતાં સ્વચ્છતાનું આટલું ઊંચું સ્ટાન્ડર્ડ જાળવી રાખ્યું છે, એ ખરેખર સર્વ કાર્યકર્તાઓ, મેનેજમેન્ટ અને કર્મચારીઓને ખરેખર ખૂબ અભિનંદન, ધન્યવાદ. ખૂબ આનંદ થયો, એક જ શબ્દોમાં કહેવાય કે અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. સરદાર સાહેબને જો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે, સરદાર સાહેબની તરફની સાચી ભક્તિ જો કરી હોય તો ખરેખર આ છે. આટલી એટલી બધી ઊંચાઈ ભર્યું એમનું જીવન હતું, એ ઊંચાઈ ન આવે એવું અદ્ભુત સ્ટેચ્યુ અમારે જોયું. એ પ્રમાણે દુનિયામાં ઊંચામાં ઊંચું આ સ્ટેચ્યુ કહેવાય છે, કે લિબર્ટી સ્ટેચ્યુ કરતાં આની ભવ્યતા તો અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. એ ભારત સરકારને, ગુજરાત સરકારને, નરેન્દ્રભાઈને અને જેમને જેમણે રચના કરી છે ખરેખર આ પરિસરને આખું, એ ખરેખર ખૂબ હૈયામાં એક ભારતીય તરીકે, વિશેષ કરીને ગુજરાતી તરીકે હૈયું ગૌરવ ગૌરવ આપણે અનુભવ કરી શકીએ કે ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. સદાન સાહેબ મહારાજ.